નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉંદરમૂર્તિ વિદ્યા મંદિરની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એમાં પાઠ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન અથવા તો ટકાઉ પ્રબંધન. બરાબર, ગયા લેક્ચરમાં છે કે આપણે પર્યાવરણ બચાવવા માટેના 5 R, બરાબર, કે જેના દ્વારા એ 5 R એના નામ ઉપરથી જો આપણે એને જીવનમાં અપનાવીએ તો પર્યાવરણ છે એ ઘણા અંશે છે એ ફાયદાકારક નીકળી શકે. બરાબર, એવા ઉપાયો આપણે જોયા હતા. બરાબર, આજે છે એ આપણે એમાં જ એ પાઠમાં છે એ આગળ જોશું. બરાબર, તો હવે આવે છે સુપોષિત વિકાસની સંકલ્પના. એટલે કે એક વાર સમજાવી દીધું છે આગળ આપણે કે ટકાઉ પ્રબંધન અથવા તો ટકાઉ વિકાસ અથવા તો સુપોષિત વિકાસ બધું એક. બરાબર, તો ટકાઉ પ્રબંધન અથવા તો ટકાઉ વિકાસ શું છે ત્યારે એવું કીધું હતું કે ટકા વિકાસ એટલે માત્ર એવો વિકાસ નહીં કે એ વિકાસ છે અથવા તો કુદરતી સ્ત્રોતો છે એ લાંબા સમય સુધી ચાલી શકે. ટકા એટલે કે લાંબા સમય સુધી ચાલુ હોય, તો એવો વિકાસ નહીં કે નૈસર્ગિક સ્ત્રોતો લાંબા સમય સુધી ચાલી શકે. એવો નૈસર્ગિક સ્ત્રોતો નો ટકા વિકાસ નહીં, પણ લાંબા સમય ચાલવાની સાથે અન્ય જે વ્યક્તિઓ છે આપણા સિવાયના જે બીજી વિશ્વના વ્યક્તિઓ એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતનો વિકાસ એટલે ટકા વિકાસ ઉપર ત્યારે જોયું હતું. બરાબર, હવે આપણે ત્યાં સુપોષિત વિકાસ અથવા તો ટકા વિકાસ છે એ વિસ્તૃત સમજીએ. બરાબર, તો સુપોષિત વિકાસ એટલે કેવો વિકાસ, તો કે જીવનમાં બધા આયામો અને ક્ષેત્રોમાં પરિવર્તન આવે. બરાબર, માત્ર ને માત્ર આપણે જે અત્યારે વિકાસ કરીએ છીએ એ માત્ર આપણા જીવનના એક જ આયામમાં પરિવર્તન આવે છે. કયા, તો કે આર્થિક. માત્ર ને માત્ર આપણે આખો આર્થિક વિકાસ સાધવા માટે જ છે આ બધા પ્રયત્નો કરીએ છીએ. બરાબર, પણ માત્ર આર્થિક વિકાસ નહીં, જીવનના બધા આયામો જીવનના બધા ક્ષેત્રો છે એનો વિકાસ થાય. બરાબર, એવો જો વિકાસ કરવામાં આવે તો એને સુપોષિત વિકાસ છે એ ખરેખર કહી શકાય. ત્યારબાદ મનુષ્યના પાયાની જરૂરિયાતો છે એની પૂર્તિ થાય. બરાબર, મનુષ્યને જે પાયાની જરૂરિયાતો છે અને દરેક મનુષ્યના પાયાની જરૂરિયાત છે, અમીર વર્ગ છે તો એની બધી જરૂરિયાતની પૂર્તિ થાય, ગરીબ વર્ગ છે તો એને સરખી રીતે છે એ બે ટાઈમનું જમવાનું પણ છે એ મળતું ન હોય, તો આ રીતે નહીં, પણ દરેક મનુષ્યના પાયાની જરૂરિયાતો છે એ સંપૂર્ણપણે પૂરી થાય તો એને હકીકતમાં છે એ ટકા વિકાસ અથવા તો સુપોષિત વિકાસ છે તે કહી શકાય. બરાબર, ભાવિ પેઢીઓ માટે સ્ત્રોતો છે એનું સંરક્ષણ કરવું. બરાબર, એટલે કે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનો બને તેટલો ઓછો ઉપયોગ કરી અને એ ભાવિ પેઢી એટલે કે આપણી આવનારી પેઢી માટે છે એ બને એટલો ટકાવી રાખવું, એટલા માટે એ લોકો છે એ પણ એનો લાભ લઈ શકે, એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે એ પણ કરી શકે. બરાબર, તો ભાવિ પેઢીઓ માટે સ્ત્રોતોનું સંરક્ષણ જો થાય તો એને પણ સુપોષિત વિકાસ છે એ કહી શકાય. ત્યારબાદ પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ. બરાબર, આપણે આર્થિક વિકાસ સાધીએ છીએ પણ પર્યાવરણના ભોગે. બરાબર, પર્યાવરણને નુકસાન પહોંચાડી અને અત્યારે આપણે આર્થિક વિકાસ છે એ સાધી રહ્યા છીએ. બરાબર, પણ આર્થિક વિકાસ પણ થાય અને સાથે સાથે પર્યાવરણના કોઈ પણ ઘટકને કોઈ પણ પોષક સ્તરને અથવા તો કોઈ પણ પ્રાણીઓ છે વનસ્પતિઓ છે પશુ પક્ષીઓ છે કોઈ પણ પર્યાવરણના ઘટકને નુકસાન ન થાય અને આપણો આર્થિક વિકાસ થાય. બરાબર, એવો વિકાસ છે એને સુપોષિત વિકાસ છે એ ખરેખર કહી શકાય. તો આ બધા સાથે જો આવું આટલી આટલી બાબતો કરવામાં આવે તો આર્થિક સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણીય વગેરે પરિસ્થિતિઓમાં સુધારો થાય. બરાબર, આપણી માત્ર ને માત્ર અત્યારે આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે એની સાથે સાથે જો આ સંકલ્પનાને ધ્યાનમાં રાખી અને ટકા વિકાસ સાધવામાં આવે તો જે વ્યક્તિઓ છે અથવા તો જે જનજીવન છે એના આર્થિક સાથે સામાજિક સાંસ્કૃતિક અને પર્યાવરણીય છે એ વિકાસ થઈ શકે, એનામાં પણ સુધારો આવી શકે અને ત્યારે છે એ ખરેખર સુપોષિત વિકાસ છે એની સંકલ્પના છે એ ખરી સાબિત થાય અને આપણે હકીકતમાં જો ટકા વિકાસ કરી રહ્યા છીએ એવું કહી શકાય. બરાબર, તો આ તો સુપોષિત વિકાસ. બરાબર, આ પણ પ્રશ્ન છે એ બે માર્કમાં છે એ પૂછાઈ શકે ટેક્સ્ટબુકમાં છે એ 5 R ની સંકલ્પના છે એ પછી કોઈ પણ પ્રકારના હેડિંગ વગર છે એ આ પોઈન્ટ આપો આપેલો છે. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખી. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં છે પ્રવૃત્તિ 16.4. બરાબર, આપણે એ 8% વિકાસ છે. બરાબર, ટકા વિકાસની સંકલ્પના જોઈ પણ હવે એ ટકા વિકાસ આપણે હકીકતમાં જો જીવનમાં અપનાવવું
તો હકીકતમાં શું શું થઈ શકે બરાબર એના માટે છે કે પ્રવૃત્તિ 16.4 આપેલી છે બરાબર એમાં વાંચશો એટલે ખબર પડશે કે એમાં આપેલું છે કે તમે કોઈ શહેર કે કોઈ ગામ બરાબર એમાં 5-7 કે 10 વર્ષ પછી 5-7 કે 10 વર્ષ ત્યાં સુધી તમે ત્યાં ન જાઓ અને 5-7-10 વર્ષ પછી જો તમે એની મુલાકાત લો તો તમને કેવા કેવા ફેરફાર જોવા મળે બરાબર આપણે રેગ્યુલર જો ત્યાં જતા હોય અને સિટી કે ગામ નથી હાલતા હોય તો આપણને છે એટલા બધા ફેરફાર છે એ એક સામના જોવા મળે નહીં પણ 5-7 વર્ષ બાદ જો આપણે એની મુલાકાત લઈએ તો ઘણા બધા પરિવર્તનો છે એ આપણને જોવા મળે આપણને એમ થાય કે અહીંયા તો ભાઈ આ વસ્તુ હતી હવે ત્યાં એ વસ્તુ નથી હવે એક બીજી વસ્તુ બરાબર તો આવા ગામ કે શહેરના છે એ આપણે મુલાકાત લઈએ તો આપણને કેવા કેવા ફેરફાર જોવા મળે બરાબર થોડા જાય તો સેવા છે માટી અને ચડેલા મકાનો છે સિમેન્ટ રેતી કપચી અને રોજગાર માટે નવી ફેક્ટરીઓ નું નિર્માણ પણ થયું હોય બરાબર પછી આ બધું આ બધાની સાથે થોડા લાંબા સમય પછી જો મુલાકાત લેવામાં આવે તો આવા આવા ફેરફાર છે એ આપણને જોવા મળે બરાબર હવે આ બધા જ ફેરફારો છે એ કરવા માટે આ બધું નવા રોડ રસ્તા બનાવવા કે નવા પાકા મકાન બનાવવા બરાબર આવા બધું આ બધી વસ્તુ છે એ બનાવવા માટે આપણે કયા કયા કુદરતી સ્ત્રોતો છે એનો ઉપયોગ કરીએ પેલા તો કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ અને એ વસ્તુ છે આપણને કયા કુદરતી સ્ત્રોતમાંથી મળે છે બરાબર એ જોઈએ તો આ માટે વપરાયેલ સામગ્રી તો સૌ પ્રથમ છે કે બાંધકામ માટે જરૂરી છે એ સિમેન્ટ બરાબર પાકા મકાનો અથવા તો સિમેન્ટના રોડ રસ્તા બનાવવા માટે છે એ સિમેન્ટની જરૂર પડે તો સિમેન્ટ ક્યાંથી મળે તો કે સિમેન્ટ છે એ ચૂનાના પથ્થરમાંથી બને બરાબર એટલે કે ચૂનાના પથ્થરની જે ખનિજની ખાણ હોય ચૂનાના પથ્થરના ખનિજની જે ખાણ હોય એના દ્વારા આપણને સિમેન્ટ છે એની પરોક્ષ રીતે પ્રાપ્તિ થઈ ત્યારબાદ રેતી તો કે સૂકી નદીઓ બરાબર જે નદીઓ છે એ માત્ર ચોમાસા દરમિયાન છે ભરેલી રહેતી હોય અને ત્યાર બાદના સમયગાળામાં એનો થોડો ભાગ અથવા તો સંપૂર્ણ ભાગ છે સુકાઈ જતો બરાબર તો ત્યાંથી આપણને રેતી મળી શકે ત્યારબાદ પક્ષી તો પર્વતોના જે પાકા પથ્થરના જે પર્વતો હોય બરાબર એ પથ્થરોને છે એ ખોદરી અથવા તો એમાંથી છે એ કપચી બનાવવામાં ત્યારબાદ ઈંટો બરાબર તો ઈંટો ક્યાંથી મળે તો કે જમીનના જમીનમાં જે માટી છે એ માટીને યોગ્ય રીતે આકાર આપી બરાબર એમાં યોગ્ય વસ્તુનો ભેળ કરી અને પછી એને પકવવામાં આવે તો ઈંટો મળે એટલે ઈંટો આપણને છે એ પરોક્ષ રીતે જમીનની જે માટી છે એમાંથી મળે ત્યારબાદ લાકડો તો લાકડાનો સૌથી મોટો સ્ત્રોત છે એ જંગલો લાકડો પણ આ બધી વસ્તુઓ બનાવીએ તો ફર્નિચર કરવા માટે અથવા તો બાઈ બારણાના બારસાક બનાવવા માટે છે કે આપણે લાકડાની જરૂર પડે ત્યારબાદ સ્ટીલ છે અથવા તો લોખંડ છે બરાબર બાંધકામ માટે લોખંડ પણ જરૂર તો લોખંડ ક્યાંથી મળે તો કે જે લોખંડના ખનિજની ખાણો છે એમાંથી આપણને લોખંડ મળે મૂળ સ્ત્રોત છે એનો ખાણ છે ત્યારબાદ ડામર તો ડામર છે એ હકીકતમાં ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ પેદાશ છે એ ખનિજ તેલ માંથી છે એ વિવિધ વસ્તુઓ શુદ્ધિકરણ બાદ જે છેલ્લે ઘાટો અને કાળો રંગનો વધે બરાબર એને આપણે ડામર કહીએ તો એ પરોક્ષ રીતે આપણને જે ખનિજ તેલના કુવા છે એમાંથી મળે છે બરાબર હવે આ વસ્તુ આપણે જોઈએ કે આપણને આ જે બાંધકામ માટે અથવા તો નવી વસ્તુના નિર્માણ માટે જે જે વસ્તુઓ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે એ આપણે જો પણ હવે આમાં કેવા કેવા ફેરફાર કરી શકીએ આપણે આમાં કેવા કેવા ફેરફાર કરી અને ટકા વિકાસ થઈ શકે તો કે જ્યાં જ્યાં લાકડાનો ઉપયોગ થાય છે મહત્તમ રીતે બરાબર દાખલા તરીકે બારી બારસાક બનાવવા છે એ લાકડાનો ઉપયોગ થાય છે તો એ લાકડાને જો ઉપયોગ આપણે કરવો હોય તો જંગલોને કાપવા પડશે હવે એ જંગલોને જો બચાવવા હોય તો એ લાકડાની જગ્યાએ
આપણે એલ્યુમિનિયમ સેક્શન છે બરાબર એના દરવાજાનો ઉપયોગ કરી શકીએ તો આ રીતે છે કે લાકડાનું સ્થાન છે એલ્યુમિનિયમ લઈ શકે એટલા માટે છે કે લાકડાનો ઉપયોગ કરી શકે ત્યારબાદ ડામર બરાબર તેલના કૂવામાંથી મળે અને એનો એમાં એ મેળવવા માટે ઘણી બધી પ્રોસેસ કરવી પડતી તો એનો ઉપયોગ જેમ કે એમ ઘટાડવો હોય તો શું કરવાનું રોડ રસ્તા છે એ માત્ર ડામરથી બની શકે ના બરાબર સિમેન્ટ રોડ પણ બનાવી શકે ત્યારબાદ આ નવી ટેકનોલોજી મુજબ જે પ્લાસ્ટિકનો નકામો કચરો આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વાપરીએ અને એનો જે કચરાનું નિર્માણ થાય તો એ કચરાને પ્રોસેસ કરી અને એ કચરાનો પણ એ પ્લાસ્ટિક મિશ્રિત રોડ રસ્તા છે એ પણ બનાવી શકાય એટલે આપણો કચરો છે એનો પણ ઉપયોગ થઈ જાય એટલે કે એનો પણ નિકાલ થાય અને આપણને જરૂરી વસ્તુ એટલે કે રોડ રસ્તા પણ આપણને મળે તો આવી રીતે આપણે આ જીવનમાં છે એ અમુક બાબતો છે એનો ફેરફાર કરી અને આ ટકાઉ વિકાસ છે એ સાધી શકાય બરાબર હવે આ પાઠની જે તમામ પ્રકારની પ્રાસ્તાવિક બાબતો છે એ પૂરી થઈ છે અને હવે અહીંથી 16.1 ની શરૂઆત થાય છે કે આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે બરાબર આપણે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું એ જોઈ લીધું ત્યારબાદ કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો છે એ જોઈ લીધું ત્યારબાદ આપણે નૈસર્ગિક સ્ત્રોતોને કેવી કેવી રીતે નુકસાન પહોંચાડીએ છીએ અને એના દ્વારા કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે એ પણ જોયું અને હવે છેલ્લે 5-8 મહિના એટલે કે આપણે એ જે નુકસાન થાય છે એને ઘટાડી કઈ રીતે શકીએ એ પણ જોયું એટલે હવે તમામ પ્રાસ્તાવિક બાબતો છે એ અહીંયા પૂરી થઈ છે અને હવે અહીંથી 16.1 એટલે કે આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનું વ્યવસ્થાપન આપણે શું કામ કરવું જોઈએ શા માટે એનું વ્યવસ્થાપન જરૂરી છે બરાબર તો એના 4.1 છે એ યાદ રાખો એટલે આપો બે માર્કનો પ્રશ્ન છે એ આપણે કવર થઈ જાય તો કે આ સ્ત્રોતો છે પેલા તો મળી આવી છે બરાબર અખૂટ આ સ્ત્રોતો નથી જે નૈસર્ગિક સ્ત્રોતો આપણને મળે છે દાખલા તરીકે ખનિજ તેલ છે લાકડું છે પેટ્રોલિયમ પેદાશો છે બરાબર આ બધા સ્ત્રોતો છે આપણા માટે મર્યાદિત છે એ આપણને અવિરતપણે પ્રાપ્ત થવાના નથી ભવિષ્યના અમુક સમયગાળામાં પેટ્રોલિયમ પેદાશો છે કે કોલસો છે કે અમુક ખનિજો છે એ ખૂટી જવાના છે બરાબર એટલા માટે જો એનો મર્યાદિત હિસ્સો છે એટલા માટે જો એનો વ્યવસ્થિત રીતે કરકસર પૂર્વક અથવા તો જરૂર જણાય ત્યાં જ એનો જો ઉપયોગ કરવામાં આવે તો ખરેખર છે એ લાંબા સમય સુધી ટકી શકે અને આપણી આવનારી જે પેઢીઓ છે બરાબર એ પણ એનો ઉપયોગ કરી શકે ત્યારબાદ જનસંખ્યામાં તીવ્ર ગતિએ વધારો બરાબર વિકાસની સાથે સાથે છે એ પૃથ્વી ઉપરની અથવા તો કોઈ પણ દેશની જનસંખ્યા છે એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે તો હવે જેમ જેમ જનસંખ્યા વધશે માણસો વધશે બરાબર એમ એમ એની જરૂરિયાતો વધશે બરાબર વસ્તી જેમ જેમ વધારે તેમ નૈસર્ગિક સ્ત્રોતોની જરૂરિયાત વધારે ઊભી થાય દાખલા તરીકે ઘરમાં છે એ બે જણા હોય બરાબર તો માત્ર એક વાહનથી કામ ચાલતું હોય પણ ઘરમાં કદાચ 5 કે 7 જણા હોય તો એક કે બે વાહન ન જોઈએ તો 3 થી 4 વાહન જોઈએ બરાબર એટલે શું થાય તો કે પેટ્રોલ વધારે વપરાય બરાબર એ રીતે આ રીતે જેમ જેમ જનસંખ્યાનો વધારો થાય છે એમ એમ આ બધી નૈસર્ગિક સ્ત્રોતો છે એનો વધુ ને વધુ ઉપયોગ થાય છે એટલા માટે આ જનસંખ્યામાં પણ બને તો છે કે કાપ મૂકી શકાય અથવા તો જનસંખ્યા છે એના વધારાના દરમાં છે એ અમુક ધારા ધોરણો છે તે મૂકી શકે બરાબર ત્યારબાદ પર્યાવરણને નુકસાન તો માત્ર આ નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કરીએ તો માત્ર ને માત્ર આપણને ફાયદો થતો હોય એવું નથી પર્યાવરણને છે એમાં સૌથી મોટું નુકસાન છે શું કામ તો કે ખનિજ કોલસો છે અથવા તો પેટ્રોલિયમ પેદાશો છે એ વાપરીએ તો એનો જે ધુમાડો છે એની જે આડ પેદાશ છે એ વાતાવરણમાં ભળવાની છે પાણી છે જમીન છે હવા છે એવા સ્ત્રોતો એમાં ભળવાની છે એ સ્ત્રોતો છે એ પણ ધીમે ધીમે પ્રદૂષિત થવાના એટલા માટે પર્યાવરણને સૌથી મોટું નુકસાન છે અને આ સ્ત્રોતો જે વધારે વાપરશું એ પ્રદૂષણ છે એ વધારે ને વધારે વધતું જશે એટલા માટે પણ આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન જરૂરી છે ત્યારબાદ અસમાન વિતરણ બરાબર જે લોકો છે એ સદ્ધર છે બરાબર જે લોકો કેપેબલ છે એ લોકો વધારે પૈસા આપીને પણ આ સ્ત્રોતો છે એને ખરીદી શકે છે બરાબર એટલે એ એનો વધારે ને વધારે ઉપયોગ કરે છે જ્યારે ગરીબ લોકો છે બરાબર તો એ લોકો છે એ આ સ્ત્રોતોનો બિલકુલ ઉપયોગ કરી શકતા નથી કારણ કે એની જે કેપેબિલિટી છે એની જે ક્ષમતા છે એ એટલી બધી વધારે નથી કે આ સ્ત્રોતો છે એને પોષે છે એટલે એ સ્ત્રોત એ લોકો છે એ સ્ત્રોતોનો છે એ ઓછો ઉપયોગ કરે છે જ્યારે અમીર વ્યક્તિઓ છે બરાબર જેની પાસે વધારે જે પૈસા છે
એ લોકો છે એનો વધારે વધારે ઉપયોગ કરે છે. તો આ અસમાન વિતરણ માટે પણ આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન જરૂરી છે. આ એક અસમાનતા છે એ જો દૂર થાય તો પણ આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનું વ્યવસ્થાપન થઈ શકે એમ છે. બરાબર, તો આજે આપણે શું કહીએ વિકાસ, ત્યારબાદ પ્રવૃત્તિ 4 અને સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એના વિશે અભ્યાસ કર્યો. હવે આગળનો જે પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. તો આ વિડિયો છે એ તમારી આસપાસના ધોરણ 10 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. સગાવાળા માં પણ જે વિદ્યાર્થીઓ છે એ 10 માં ધોરણમાં અભ્યાસ કરતા હોય તેના સુધી પહોંચાડો. બરાબર, અને મંગલમૂર્તિ વિદ્યા મંદિરની YouTube ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરો. આભાર.